અમદાવાદમાં એવી શાળાઓ છે કે અંગ્રેજી માધ્યમની, કે જ્યાં ભણતા બાળકને જો એ શાળાના કેમ્પસમાં ગુજરાતીમાં બોલે તો દંડ કરે છે. અમારા પરિવારનો જ દીકરો ત્યાં ભણે, એટલે એવું એક દંડ ભરવા માટે જવાનું થયું. તો અમારો નાનો ભાઈ આર્કિટેક્ટ છે, એણે પ્રિન્સિપાલને કહ્યું કે સાહેબ આજનો દંડ આ અને બીજી આ રકમ એ તમે જમા જ કરી લ્યો, એ જ્યારે જ્યારે બોલે ને ત્યારે એમાંથી કાપી લેજો. એને માટેથી નહીં, ગુજરાતી નહીં બોલે એવું નહીં થઈ શકે. આટલા મોંઘા ભાવની ફી ભરીને આ શાળામાં દાખલ કરવાની ક્ષમતા ગુજરાતી તરીકે જ કેળવી છે, તો દંડની રકમ ભરવા જેટલી તો હોય જ ને સાહેબ. અમારું આટલા વખતનું જે અવલોકન છે તે આ છે કે ગુજરાતી ને બદલે અંગ્રેજી સરસ બોલતું થાય બાળક, એવા શુભભાવથી સ્કૂલે આયોજન કર્યું હશે, પણ બાળકના મનમાં જ એક જે જુદી છબી જાય છે, એક જે જુદા સંદેશ જાય છે, એને એવું લાગે છે મનમાં કે અંગ્રેજીની સામે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે. અને એનાથી વધારે તો શરમજનક કંઈ બીજું છે જ નહીં. ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય.